નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. આપણે જે અંગ્રેજીમાં યુનિટ 67 છે એ આપણે સ્કૂલે કર્યું હતું. હવે આપણે આગળ વધવાનું છે. હવે આપણે હમણાં ઓનલાઈન શિક્ષણ મેળવવાનું છે, કે વિડીયો દ્વારા તમે જેવી રીતે શિક્ષણ મેળવતા હતા એ રીતે મેળવવાનું છે. હવે તો તમને બધાને ખબર છે કે તમારી અંગ્રેજીની બાકી નોટમાં તમારે કેને કહેવાય, ફોર લાઈનની નોટ છે એની અંદર સરસ મજાનું લખવાનું છે. અને તમે હવે છે તમે સ્કૂલે આવ્યા હતા એટલે તમને બધા એની તમારી નોટમાં કેવી રીતે લખવાનું એ બધી ખબર છે, ખબર છે ને? તો એ જ રીતે આપણે ખબર છે કે અંગ્રેજી વિષયની કઈ નોટ છે, ફોર લાઈનની નોટ છે ને? તો એ ફોર લાઈનની નોટ કાઢો તમારી. એની અંદર સ્પેલ છે, આપણે સ્પેલિંગ માટે કેટલા આંકા પાડીએ? તો કે બે. તો સરસ મજાના આવી રીતે બે આંકા પાડવાના છે. કેની મદદથી? તો કે ફૂટપટ્ટીની મદદથી બે આંકા પાડવાના છે. પછી આંકા પડાઈ જાય, તમારી લીટી પડાઈ જાય સરસ મજાની, પછી અહીંયા એવું લખવાનું યુનિટ 68 સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. જેવું આપણે લખતા હતા તમને ખબર છે કે સ્પેલિંગની શરૂઆત લખવાની કરીએ એ પહેલાં આપણે એને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એવું લખીએ છીએ. હવે બાકી નોટમાં સરસ મજાના અક્ષરે આપણે સ્પેલિંગ લખવાના છે. એક સ્પેલિંગ આપણે કેટલી વાર લખતા હતા? ત્રણ વાર ને? તો તમારે ત્રણ જ વાર લખવાનું છે. એક સ્પેલિંગ ત્રણ વાર અને બોલીને લખવાનું છે. પહેલાં છે ને વિડીયોમાં જોવાનું અને સ્પેલિંગ હું બોલું છું ને એ જોતું જવાનું, ને વિડીયો પૂરો થાય ને પછી તમારે નિરાંતે સ્પેલિંગ લખવાના છે. એટલે આપણને મૂળાક્ષરને ઓળખતા પણ જઈએ. અને પહેલાં પહેલાં ટીચરની હારે હારે લખતા જશો તો શું થશે? તો કે આપણે મૂળાક્ષરને ઓળખી શકીએ નહીં અને આપણને સાથે વાંચતા પણ આવડી જાય. એટલા માટે હું લખાવું, તમારે જોતું જવાનું. હા સરસ, ચાલો સરળ અંગ્રેજીમાં પેજ નંબર 33 ઉપર યુનિટ 68 નીચેના સ્પેલિંગ ઓળખી, સ્પેલિંગ નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વાંચો. ચાલો પહેલું ચિત્ર શેનું છે? કાર, મોટર કારનું છે ને, ગાડીનું. ગાડી તો તમને બધાય ને બહુ ગમે. લખી આપે જો સી એ આ કાર એટલે મોટર. ચલો હવે લખો છી તમે લખાણો, નહીતર વિડીયો પૂરો થાય પછી નિરાતે લખજો. હા પછી શેનું છે ચિત્ર? તો કે કારનું. તો કે ઈ એ આ યર એટલે કાર. પછી જુઓ જી ઈંડુ. તો કે ઈ ડબલ જી એગ એટલે ઈંડુ. પછી છે શેનું ચિત્ર? તો કે આંખનું. એટલે પછી ઈ વાય ઈ આઈ એટલે આ. પછી જુઓ જી માખી. તો કે એફ એલ વાય ફ્લાય એટલે માખી. પછી શેનું છે બરણી? તો કે છે એ આ ઝાર એટલે બરણી. છે ને તમારા રસોડામાં ઘણી બધી બરણીઓ. પછી ચાવી કે એટલે આ એ
નહીં એવી જ રીતે તમે લખો ત્યારે સ્પેલિંગ બોલીને લખવાના અને પછી બીજી ત્રીજી વાર બે ત્રણ વાર વાંચી જવાના એટલે આપણે ત્રણ વાર લખવાના છે તો ત્રણેય વાર બોલીને લખો તો ત્રણ વાર વંચાઈએ કે એટલા માટે આપણે બોલીને સ્પેલિંગ લખવાના છે અને ફેર નોટમાં સરસ રીતે લખ લેજો અને હોમવર્કમાં રફ નોટમાં લખવાના છે એટલે આપણે ત્રણ વાર ફેર નોટમાં લખજો ને એક વાર રફ નોટમાં લખજો એટલે સ્પેલિંગ છે એ પાકા થઈ જાય ને આપણે અક્ષર કેવા કરવાના છે સરસ મજાના સુંદર હોય નાના નાના બહુ મોટા મોટા કરવાના છે નહીં સરસ રીતે વિડીયો લખવાનો વિડીયોમાં જે સ્પેલિંગ આપ્યા છે એ સ્પેલિંગ લખવાના છે સરસ તૈયારી કરજો અને સ્પેલિંગ વાંચજો આગળના વિડીયોની અંદર આપણે આગળનું યુનિટ છે ને એ શીખશું આવજો